ચુડાસમાએ શાળાના પ્રવેશોત્સવને લઈને મહત્વની માહિતી આપી. તેમના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશોત્સવને લઈને કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આ વર્ષે રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ નહીં ઉજવે. અગાઉ વાયુ વાવાઝોડાના કારણે પ્રવેશોત્સવ મોકૂફ રખાયો હતો, જે બાદ ચાલુ વર્ષ દરમિયાન પ્રવેશોત્સવ મોકૂફ જ રખાયો છે. 16 વર્ષ બાદ શાળામાં પ્રવેશોત્સવની પરંપરા તૂટી છે. તો છેલ્લા 16 વર્ષથી આ પરંપરા ચાલુ હતી, તે 16 વર્ષે આ પરંપરા તૂટી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પરંપરાની શરૂઆત કરી હતી, શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. વાયુ વાવાઝોડાના કારણે આ પરંપરા તૂટી છે. તો આ વર્ષે શાળા પ્રવેશોત્સવ રાજ્ય સરકાર નહીં ઉજવે. તેર 14 જૂન ગ્રામ્ય વિસ્તાર અને 15 જૂન શહેરી વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આપ સૌ જાણો છો એ રીતે વાયુ નામના સાયક્લોનને કારણે પ્રવેશ મહોત્સવ મોકૂફ રાખ્યો હતો. આજરોજ મળેલી કેબિનેટમાં ચર્ચા વિચારણાને અંતે આ વર્ષે આ કાર્યક્રમ અમે મોકૂફ રાખ્યો છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી. હિતલ, જે રીતે છેલ્લા 16 વર્ષથી સતત આ પરંપરા ચાલી આવી છે શાળા પ્રવેશોત્સવની, જે હવે તૂટી છે, આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહીં થાય, શું વધુ માહિતી? જી ચોક્કસ, એવું કહી શકાય કે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં આ સંદર્ભનો નિર્ણય લેવાયો છે કે આ વખતે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ નહીં થાય. ચોક્કસ એવું કહી શકાય કે વાવાઝોડું આવ્યું એની પહેલા તારીખો જાહેર થઈ ચૂકી હતી, પણ વાયુ વાવાઝોડાના કારણે આ તારીખોને પ્રવેશ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને પછી નવી તારીખો જાહેર કરવાની વાત હતી. જો કે આજે કેબિનેટ બેઠકમાં મળી હતી તેમાં નિર્ણય લેવાયો હતો કે શાળા પ્રવેશ જે છે તે શાળાઓ ચાલુ થઈ 15 દિવસ થઈ ગયા છે ત્યારે આ પ્રકારનો ઉત્સવ ઉજવવાનો કોઈ સીધો મતલબ રહેતો નથી અને તેના કારણે સમગ્ર વર્ષ દરમિયાનનો શાળા પ્રવેશ ઉત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટના એટલા માટે મોટી માનવામાં આવે છે કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી આ શાળા પ્રવેશોત્સવ ચાલતો હતો અને રાજ્ય સતત આ પરંપરા જાળવી રાખતું હતું અને આ પરંપરા પ્રથમવાર તૂટી છે એટલા માટે પણ આ ઘટના મહત્વની માનવામાં આવી રહી છે. જી 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 આભાર હિતલ, માહિતી આપવા બદલ.